હેલો વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ બારની અંદર એકમ ત્રણ દમયંતિ સ્વયંવર વિશે ગુજરાતી વિષયમાં અભ્યાસ શરૂ કર્યો હતો જેમાં તમે કાવ્યનો સારાંશ સાંભળ્યો હશે હવે આપણે એમાં જે આપેલી પંક્તિઓ છે એ પંક્તિઓ સમજાવવા જઈ રહ્યા છીએ તો કાવ્યની દરેક પંક્તિમાં સમજાવીએ ત્યારે અઘરા શબ્દો જે આપણે વર્ણન કરતા જઈએ છીએ તેની નોંધ પણ તમને સાથે સાથે કરતા જવાની છે તેના વિશે હું તમને વારંવાર વચ્ચે કહેતી રહીશ તો ધ્યાન આપજો મન ઈચ્છા નૈષદ રાય તણી કન્યા ગઈ રાય ભણી મન ઈચ્છા મન ઈચ્છા એટલે કે મનમાં જે ઈચ્છા હતી એ દમયંતીને શેની હતી તો કે નૈષદ રાય નૈષદ રાય એટલે નૈષદ રાય રાય એટલે રાજા ને નૈષદ એટલે નૈષદ પતિ નળ રાજાની વાત થઈ રહી છે તો મનમાં દમયંતીની ઈચ્છા હતી કે હું નૈશતરાયને જ પરણીશ નળ રાજાને જ પરણવાનું છે અને એટલા માટે સ્વયંવરની અંદર મંડપની અંદર જ્યાં નળ રાજા બિરાજ્યા છે ત્યાં એ તરફ એ જાય છે જુએ તો ઊભા છે નળપંચ કન્યા કહે આ ખોટા સંચ ત્યાં જઈને તે ઊભી રહી એણે જોયું તો તેને નળ એક નહીં પણ પાંચ દેખાય છે એટલે તરત એ કહે છે કે આ તો સંચ છે સંચ એટલે પ્રપંચ છે કારણ કે એણે તો એક નળ વિશે સાંભળ્યું હતું તો અહીંયા તો એકની જગ્યાએ પાંચ દેખાય છે અને એટલા માટે કહે છે કે આ તો પ્રપંચ છે હંસનું કહ્યું અવરથા ગયું નળનાથનું વરવું રહ્યું હંસે જ્યારે એમ કે દમયંતી પાસે આવીને કહ્યું હતું કે ધરતી ઉપર સત્યવાન સ્વરૂપવાન વીર એવા એક જ રાજા છે તે છે નળ અને એની જ એની જે એમણે વખાણ પ્રશંસા કરી હતી ત્યારથી દમયંતી એને મનથી ભરી ચૂકી હતી પણ અહીંયા તો અવડું થયું કે હંસે જે આ પ્રમાણે કહ્યું હતું એવું તો લાગતું નથી અહીંયા તો એક નળ નથી અહીંયા તો પાંચ નળ દેખાય છે તો હવે જે અસલી નળ છે એની સાથે મારું પરણવાનું વરું એટલે પરણવું એ પરણવાનું કે મારું અધૂરું રહી ગયું વ્યર્થ ગયું છે એક નળ સાંભળ્યું ધરા આ કપટી કો આવ્યા ખરા શું કહે છે દમયંતી કે ધરા ધરા એટલે ધરતી કે આ ધરતી ઉપર એક નળ વિશે સાંભળ્યું હતું પણ અહીંયા તો એકની જગ્યાએ પાંચ દેખાય છે તો આ બીજા બાકીના જે ચાર છે કપટી આવ્યા ક્યાંથી પાંચે નળ ચેષ્ટા કરે લાવ હાર કંઠે આગળ ધરે પાંચે નળ છે એ પાછા ચેષ્ટા ચેષ્ટા એટલે ક્રિયાઓ કરી રહ્યા છે ચેષ્ટા કરતાં ક્રિયાઓ કરતા પાછા કહે છે દમયંતીના હાથમાં જે હાર છે એને જોઈને કહે છે કે લા હાર છે એ લાવ અહીંયા લાવ અને આમ કહીને પોતાનું કંઠ છે એ આગળ ધરે છે તવ દમયંતી થઈ ગાભરી વિપરીત દેખી પાછી ફરી હવે ત્યારે દમયંતી હતી એ ગાભરી એટલે ગભરાઈ ગઈ કે નળ છે પાંચે પાંચ નળ છે એ તરફ એને ચેષ્ટા કરીને બોલાવી રહ્યા છે અને એમાં અસલી નળ કયો છે એ જાણતી પણ નથી એટલે ગભરાય છે કે આ શું આવી કેવી પરિસ્થિતિ એટલે આવી વિપરીત પરિસ્થિતિ દેખીને એ પાછી ફરે છે આ બી જહાં પિતા ભીમક અરે તાતજી જુઓ કૌતક એ ત્યાં પોતાની જગ્યાએ પાછી આવી પાછી આવીને પોતાના પિતા ભીમક રાજા એને કહે છે કે પિતાજી તમે જુઓ તો ખરા કે આ કેવું કૌતુક છે કૌતુક એટલે આશ્ચર્ય કે આ કેવી નવાય છે આશ્ચર્ય છે હું એક નળને આરોપું હાર દીઠા પંચને પડ્યો વિચાર કે હું જ્યારે એક નળને હાર પહેરાવા જાઉં છું તો ત્યાં જોઉં છું તો ત્યાં એક નહીં પણ મને એકની જગ્યાએ પાંચ પાંચ દેખાય છે કે આ શું આ કેવી નવાઈ કેવું આશ્ચર્ય ભીમક કહે આશ્ચર્ય ન હોય તું વિના પંચ ન દેખે કોઈ ભીમક રાજાતા એને તરત જ ખ્યાલ આવી ગયો કે જે પા બાકીના નળ એને દેખાય છે દમયંતીને એ વાસ્તવમાં નળ નથી પણ દેવતાઓ છે એટલે સમજાવતા એમ કહે છે કે આશ્ચર્ય ન હોય કે આમાં કોઈ નવાઈ નથી આશ્ચર્ય જેવું નથી કારણ કે તારા વિના તું વિના પંચ ન દેખે કોઈ એટલે કે તારા વિના બીજા કોઈને પણ એ બાકીના નળ છે દેખાતા નથી શકે દેવતા તા ધીરા નિરાધાર થઈ આવ્યા નળને આકાર શું કહે છે ભીમક કે દેવતા છે ને એ દમયંતી એની સાથે પરણવાના કોડ લઈને એ પણ આવી પહોંચ્યા છે એ દમયંતી વિના નિરાધાર થઈ ગયેલા છે અને એ પરણવાની લાલચ કરીને એ પણ અહીંયા નળનું રૂપ લઈને આવી પહોંચ્યા છે એ પરીક્ષા નિમિષ નહીં ચક્ષ વિરજ વસ્ત્ર ઉભા અંતરિક્ષા શું કહે છે કે હું તને એક ઉપાય બતાવું છું કે આ અત્યારે છે ને તારી પરીક્ષા છે તો હું ઉપાય બતાવું એ પ્રમાણે તું જોઈશ તો તું સાચા નળને ઓળખી શકીશ અને એના માટે કહે છે કે નિમિષ નહીં ચક્ષ ચક્ષ એટલે ચક્ષુ આંખો કે જેની આંખો છે નિમિષ નિમિષ એટલે પલકારો ઝબકાવાનો નહીં જેની આંખો પલકારો ઝપકાવતી ન હોય તેને નિમિષ કહેવાય કે જેની આંખો પલકારો નહીં ઝપકાવતી હોય વીરજ વસ્ત્ર એટલે જેના વસ્ત્રો છે ખૂબ જ સ્વચ્છ હશે ઊભા અંતરિક્ષ અને જે પોતે અંતરિક્ષમાં ઊભા હશે એટલે કે જમીનથી થોડા ઉપર જેના પગ છે જમીને સ્પર્શ કરતા નહીં હોય વાત સાંભળી ભીમકધણી કન્યા આવી પંચ નળ ભણી આવી વાત સાંભળી ભીમક રાજા એને સમજાવ્યો ઉપાય આપ્યો યુક્તિ બતાવી એટલે એ પાછી જ્યાં પાંચ નળ દેખાતા હતા બેઠેલા હતા ત્યાં એ જાય છે પિતાએ માર્ગ દેખાડ્યો નારીએ નળ શોધી કાઢ્યો પિતાએ જે રસ્તો બતાવ્યો કે આ પ્રમાણે તું જોઈશ તો તું ઓળખી શકીશ તો ખરેખર જ દમયંતી પોતાના પિતાએ કહેલા માર્ગ પર ચાલી અને પોતાનો જે સાચો નળ છે એને એ શોધી લે છે દમયંતી જેમ ભરવા જાય ધસી ઇન્દ્રનળ આગળ થાય હવે દમયંતી સાચો નળ તો શોધી લીધો એટલે જેવી એ જ નળ બેઠો છે ત્યાં એ જેવી એ પોતે એને પરણવા માટે આગળ જાય છે ત્યાં તો જે નળ છે સાચો નળ એની આગળ જે દેવો છે એ સાચા નળની આગળ આવીને ઊભા રહી જાય છે વારાફરતી અને આવી રીતના ધસી ઇન્દ્રનળ આગળ થાય આવી રીતના જે ઇન્દ્ર છે ઇન્દ્રદેવ એ નળની આગળ આવીને ઊભા રહી જાય છે એક એકને આગળ કરે લેવા માલકંઠ આગળ ધરે જેવી દમયંતી હાર પહેરવા જાય એવા જે દેવતાઓ છે એ એક એક કરીને આગળ આવી જાય છે અને ઊભા થઈ જાય છે અને પોતાનો જે કંઠ છે એ આગળ ધરે છે જેથી કરીને દમયંતી એને હાર છે પહેરાવે પહેરાવે આવે આવેરે ફરી તો દમયંતી થઈ ગાભરી પાછું ફરીથી આવી પરિસ્થિતિ ઊભી થઈ કે જેવું એ નળને પહેરાવ જાય ત્યાં આગળ બીજો નળ આવી જાય અને આવી રીતના દેવતાઓ એક પછી એક નળની સમક્ષ આગળ આવીને ઊભા રહી જાય છે અને કંઠ આગળ કરે છે એટલે આ એટલે પાછો આ પ્રપંચ જોઈ અને દમયંતી છે ગભરાય છે પાછી એ ગભરાઈ ગઈ ઇન્દ્રે મનમાં શ્રાપ્યો હુતાશન વાંદરાના જેવું વદન જે દેવતાઓ હતા એ ચારે ચાર દેવતાઓને દમયંતી સાથે પરણવાની ઈચ્છા હતી એટલે જો એક દેવતા એ નળનું રૂપ લઈ અને આગળ ઊભા રહી જાય અને દમે તેને હાર પહેરાવી દે તો એટલે આવું ન થાય એના માટે દેવતાઓ છે અંદર અંદર એકબીજાને શાપ આપે છે અને શાપ આપતા ઇન્દ્રદેવ છે મનમાં કુતાશન એટલે કે અગ્નિદેવને શાપ આપે છે કે અગ્નિદેવનું જે મુખ છે વદન એટલે મુખ એ વાંદરાના જીવ બની જાય અગ્નિદેવને તરત જાણ થઈ કે આ તો ઇન્દ્રદેવનું કામ છે એટલે કહે છે કે અગ્નિએ જાણ્યું ઇન્દ્રનું કાચ રીંછમુખો થજો મહારાજ એટલે અગ્નિદેવે તરત જાણી લીધું કે આ તો ઇન્દ્રદેવનું જ કામ છે એટલે તરત એણે પોતે મહારાજ એટલે ઇન્દ્રદેવને શાપ આપ્યો કે એમનું જે મુખ છે એ રીંછ મુખો એટલે રીંછના મુખ જેવું બની જાય આ જ રીતના વરુણદેવ એ પણ શાપ આપે છે આ પંક્તિમાં સૂચન છે કે વરુણે શાપ મનમાં દીધું જમને માંજાર મુખો કીધું દેવી જમ જમ એટલે યમ રાજા જે ધર્મદેવ છે એને શાપ આપતા કહે છે કે તેનું મુખ છે એ માંજાર મુખ જીવ બની જાય માંજાર એટલે બિલાડો બિલાડાના મુખજીવ બની જાય તરત જે ધર્મ રાજા હતા એમને પણ ખ્યાલ આવી ગયો એટલે ધર્મ અંતર ઈચ્છું એવું વરુણનું મુખ થયું સ્વાનના જીવ એટલે તરત ધર્મ રાજા હતા એમણે પણ અંતર ઈચ્છ્યું એટલે મનમાં ઈચ્છ્યું કે જેમ દેવે મારા મુખને બદલી દીધું એમ દેવનું મુખ છે એ પણ શ્વાનના જેવું બની જાય સ્વાનના જેવું એટલે શ્વાન એટલે કૂતરું કૂતરા જેવું બની જાય આમ ચારે ચાર દેવતાઓ એકબીજાને અંદર અંદર શાપ આપે છે અને એકબીજાના જે મુખ છે એને પ્રાણીઓ જેવા બનાવી દે છે તો આ ચારેય મુખવાળા જે દેવો છે એને કન્યા જુએ છે અને એટલે અહીંયા કહ્યું છે કે રીંછ વાંદર સ્વાન માંઝાર કન્યા કહે ઉપર થોડું હસવું પણ આવ્યું એ કે વાહ કે કેવા રૂડા એટલે રૂપાળા રૂપાળા કેવા ચાર લાગો છો અને આ ઇન્દ્ર રાજા સામે જોઈને શું કહે છે કે ઇન્દ્રરાય વામી એમ ભણે આધા વેશ માંડ્યો આપણે ઇન્દ્ર તરત બીજા દેવતા હતા એમના વામી એટલે કે સામે અને ભણી એટલે બોલવું કે સામે જઈને બોલે છે જોઈને કે આપણે તો આધા વેશ માંડ્યું છે આધા વેસ એટલે ખોટો વેશ માંડ્યો છે આનાથી તો આપણને નુકસાન થયું છે બધાને હસવું આવે તેવું થયું છે એટલે જમ કહે કાં હસાવો લોક સાપ કીધા માહેમ માહે પો તરત જમે પણ કહ્યું જમદેવે કે આપણે તો લોક એટલે આ જગતમાં હાંસીને પાત્ર બની રહ્યા છીએ કાં શા માટે કે આપણે આવી રીતના હાંસીને પાત્ર બનીએ અને તરત જ એ દેવોએ પોતાના જે સાપ આપ્યા હતા એકબીજાને એ અંદર અંદર ફોક કરી દીધા એટલે કે નિર્થક બનાવી દીધા દમયંતી વિચરે વળી સમાન શોભે પંચનળી અને પછી દમયંતી છે વિચરે એટલે ફરવું એટલે પાછી એ તરફ ફરે છે અને જે પાંચ નળ દેખાતા હતા એને જુએ છે અને જુએ છે એટલે લાગે છે કે સમાન શોભે પંચનળી કે આ પાંચે નળ છે એ કેવા શોભી રહ્યા છે એક સમાન શોભી રહ્યા છે એક જીવા જ લાગે છે એમાંથી અસલી નળને ઓળખવા બહુ જ મુશ્કેલ છે કોને ભરીએ કોને ઉવેખીએ વરમાળા કોને આરોપીએ દમયંતિ શું કહે છે પાંચે પાંચ નળ એક સમાન લાગે છે એમાંથી આમ પરણવું કોને કોની અવગણના કરવી અને વરમાળા કોને આરોપીએ એટલે આ વરમાળા પહેરાવી પણ કોને કેવી રીતે ઓળખવું જોવા મળ્યા રાજકુમાર એક નળ દેખે નિર્ધાર ત્યાં રાજકુમારો જે સ્વયંવરમાં આવ્યા છે એ બધા રાજકુમારો ભેગા થયા છે મહારાજાઓ ભેગા થયા છે આ બધામાં એક નળ દેખે નિર્ધાર આ બધામાં નળ છે એ પોતે જે અસલી નળ છે તો નિર્ધાર જ છે એણે એ વચનથી બંધાયેલા છે દેવો એને દૂત બનાવ્યા હતા આગળ જેમ આપણે કહ્યું હતું તેમ એટલે પોતે નિર્ધાર બની અને જોઈ રહ્યા છે બુદ્ધિવાન નારી છે ઘણું માન મુકાવે દેવતા તણું બુદ્ધિવાન જે દમયંતી છે બુદ્ધિશાળી પણ છે ગુણવાન છે રૂપવાન છે એવી રીતે બુદ્ધિવાન છે અને એણે દેવતાનું માન મુકાવતા કહ્યું કે ચારેને પૂછે કરી પ્રણામ તમારા તાતના શા નામ તરત એ બુદ્ધિશાળી નારીએ વિચાર્યું કે હું નળના પિતાનું નામ પૂછું તો અસલી નળના પિતાનું નામ તો ખબર જ છે અને બાકીના નળ છે એ પણ જો બીજો નામ જણાવશે તો તરત એમાંથી ઓળખાઈ આવશે અને આવું વિચારી અને તે ચારેને પ્રણામ કરી અને પૂછે છે કે તમારા તાતના તાતના એટલે પિતાના નામ શું શું છે લોભ વિશે ગમ્યો નવ પાપ વીરસેન પાંચનો બાપ દેવતાઓ લોભમાં આવી અને પરણમાં આવ્યા હતા એમને ખબર છે કે આ સારું ન કહેવાય પાપ જ કહેવાય તેમ છતાં પણ લોભ વિશે ગમ્યો ન પાપ આ પાપ એમને ગમ્યું નથી તેમ છતાં પણ એ લોભમાં છે એટલે બોલે છે શું બોલે છે તો કે વીરસેન પાંચનો બાપ વીરસેન જે અસલી નળના પિતાનું નામ છે એ કે એમને જણાવ્યું કે વીરસેન એ પાંચે પાંચ નળના પિતા છે કન્યા કરને કરશે સખી સામું જોઈ જોઈ હશે કન્યા પાછી વિમાશનમાં પડી કે આ શું પાંચેય નળના પિતાના નામ વીરસેન હોય તો અસલી નળ તો કેવી રીતે ઓળખો એટલે પોતાના હાથને કર એટલે હાથ હાથને ઘસવા લાગે સખી સામૂહ જોઈ જોઈ હસે અને એ સખીની સામૂહ જોઈ જોઈ અને હસે છે સખી પણ વિચારે છે કે આ દમયંતી કરી પણ શું રહી છે એટલે તરત સખીઓ એને કહે છે કે શું ઘેલા થયા શું કપટરૂપને વળગી રહ્યા કે તમે આમ ઘેલા શું થયા છો ગેલા એટલે જેમાં કઈ સૂજવું નહીં ગાંઠપણ કરવું એવા ગેલા તમે શું થયા છો શું કપટરૂપને વળગી રહ્યા છો કે તમે વારંવાર નળ બેઠા છે એટલામાં ને એટલામાં જ તમે ઉભા રહો છો આ કપટ છે એમાં શા માટે વળગી રહ્યા છો બીજા પુરુષ રૂપના ધામ સાંભળો કહું દેશ દેશના નામ કે અહીંયા જે સ્વયંવરમાં બીજા રાજાઓ રાજકુમારો આવ્યા છે એ પણ પુરુષો બધા રૂપરૂપના અંબાર જ છે બધા રૂપાણા છે સાંભળો કહો દેશ દેશના નામ અને જે દેશથી આવ્યા છે એમના દેશ વિદેશના એમના જે નામ છે જ્યાંથી તેઓ આવ્યા છે એના નામ પણ હું તમને જણાવું છું દેશ સકળ નરેશના નામ દાસી કહે વર્ણવી ગુણગ્રામ એટલે સકળ એટલે તમામ બધા જ જે બીજા દેશના બધા રાજાઓ હતા નરેશ નરેશનો અર્થ થાય રાજા જે બીજા રાજા હતા તેના નામ એ દાસી એના ગુણો સાથે વર્ણવે છે ગુણ જે ગુણો છે એ ગુણો સાથે નામ પણ વર્ણવે છે તો એ કન્યાને ન ગમ્યું કોઈ હરિપંચ પંચ નળને જોઈ બધા બીજા મહારાજો રાજકુમારો એનું પણ ગુણગાન એમના નામ એમના દેશ બધાનું વર્ણન કર્યું તેમ છતાં કન્યાને નળ સિવાય કોઈ પણ ગમતું નથી એ તો મનથી જ નળને પહેલેથી જ વરી ચૂકી છે એટલે ફરીથી એ ત્યાં જે પાંચ નળ દેખાય છે એ બાજુ જ જુએ છે હું હું નળ પાંચે ઉચરે પણ કન્યા કોહને ન વરે જ્યારે નળ સામું જુએ છે તો નળ પાંચે પાંચ એમ જ કહે છે કે હું નળ છું હું સાચો નળ છું એમ પાંચે જણા ભૂલે છે પણ કન્યા કોઈને પરણતી નથી કારણ કે કદાચ એ કોઈ નળને સાચો માનીને હાર પહેરાવી દે તો બની શકે કે સાચો નળ ન પણ હોય તો એની મોટી ભૂલ થઈ શકે છે અને એટલા માટે તે કોઈને પણ એ હાર પહેરાવતી નથી નારદજી અંતરિક્ષ આવ્યા ઇન્દ્રાણી આદિ તેડી લાવ્યા એટલામાં તો નારદ જેતા એ આકાશ માર્ગેથી આવે છે અને સાથે ઇન્દ્રાણી અને બીજી જે દેવીઓ છે ચારે દેવતાઓની જે દેવીઓ છે એને પણ સાથે લાવે છે ચારે દેવની ચારે નાર ગગને ડીઠી ભરતાર ચારે દેવની જે ચાર નારીઓ છે દેવીઓ છે એ આકાશ માર્ગે આવીને ઊભી છે એટલામાં ગગને દીઠી ભરથાર ગગન એટલે કે આકાશમાં એ ભરથાર એટલે કે સ્વામી એમણે એમને જોયું લજ્જા પામ્યા લોભ ગણું એ કારસ નારદ તણું અને આકાશમાં પોતાની દેવીઓને જોઈ અને તરત દેવતા હતા બધા લજ્જામાં આવી ગયા સંકોચ આવ્યા પણ એ સંકોચનું કારણ એમનો લોભ હતું આ લોભના કારણે જ એમને આવું લજ્જા પામું પડ્યું હતું અને આ નારદ મુનિનું જ કામ છે કે જે પોતે અહીંયા પોતાની લજ્જામાં પડે એ બતાવવા માટે જ આવી પરિસ્થિતિમાં મુકવા માટે જે દેવીઓને લઈને આવ્યા છે કે જરૂર આ કામ છે નારદનું જ છે એવું દેવો વિચારે છે કન્યાએ દીઠી દેવાંગના એમ જાણીને માંડ્યા બના કન્યા એટલે દમયંતી દમયંતીએ પણ એ દેવાંગનાઓને આકાશમાં જોઈ અને પછી એ જોઈને કે દેવીઓ પણ આવી પહોંચે છે ત્યારે એ પોતે વારના વના એટલે કે કાલાવાલા કરવા માંડે છે દેવતાઓને કે અમે અલ્પ જીવ કરું તમો ભારે ખમ ભવનાભવ શું કહે છે અહીંયા કે હે દેવતાઓ અમે તો અલ્પજીવ અમે તો અલ્પજીવી કહેવાય કારણ કે જેનો જન્મ છે એનું મૃત્યુ પણ નિશ્ચિત છે અને એટલા માટે કે અમે તો અલ્પજીવી કહેવાય અમારો મૃત્યુ ગમે ત્યારે આવી શકે છે અને કરું પણ છીએ કારણ કે જે અત્યારે રૂપ હોય એ રૂપ કાયમ રહેતું નથી અને વૃદ્ધાવસ્થા આવતાની સાથે જ એ નાશ પામતું હોય છે જ્યારે તમે તો કે ભવના ભવના એટલે સંસારના રાજા છો છો અમો જમ જરાથી ત્રાસીએ કે અમે જમ એટલે કે મૃત્યુ જરા એટલે વૃદ્ધાવસ્થા અમે કે મૃત્યુ અને વૃદ્ધાવસ્થાથી ત્રાસીએ છીએ ડરીએ છીએ પૂજની કે તમને ઉપાસીએ જ્યારે તમે તો પૂજનીય છો તમારી અમે ઉપાસના કરીએ છીએ તમે અમને ભીમક રાજન હું તમને પુત્રી સમાન દમયંતી દેવતાઓને શું કહે છે કે તમે તો અમારા માટે મારા પિતા ભીમક રાજા જેવા છો પિતા સમાન છો અને હું તો તમારી પુત્રી સમાન છું એવું કહીને ભર્યા ચક્ષ લાજિયા દેવ થયા પ્રત્યક્ષ જ્યારે દમયંતી આવું બોલતા બોલતા એની આંખોમાં આંસુ આવી જાય છે કે હું તો તમારી પુત્રી સમાન છું ત્યારે એ દેવ હતા એ ખૂબ જ લજ્જા પામે છે અને તરત જ પોતાના અસલી રૂપમાં પ્રત્યક્ષ થાય છે પ્રત્યક્ષ થાય છે એટલે કે હાજર થાય છે ઇન્દ્ર વરુણ વહની જમરાય શોભ્યો મંડપ જે જે થાય અને અહીંયા ઇન્દ્ર વરુણદેવ વહની એટલે કે અગ્નિદેવ અને જમરાય એટલે યમરાજાથી જે મંડપ હતો એ ખૂબ જ શોભે છે અને એ મંડપની અંદર તેમનો જય જય થાય છે નળને તે થયા તુષ્ટમાન નળને તે થયા તે એટલે દેવો હતા એ નળ રાજા ઉપર તુષ્ટમાન એટલે પ્રસન્ન થાય છે કારણ કે નળ રાજા પોતે જાણતા હતા કે હું અસલી નળ છું તેમ છતાં પણ તેમણે દેવોની આગળ પોતાનો રૂપ બતાવવાનો પ્રયત્ન કર્યો નથી એણે પોતાનું જે પણ છે વાસ્તવિકતાને સ્વીકારી છે દમયંતી આગળ પણ એમણે પોતાની નમ્રતા જાહેર કરી છે વિવેક પણ બતાવ્યો છે અને એટલા માટે દેવો એના પર પ્રસન્ન થાય છે અને કહે છે દેવ કહે કે માંગો વરદાન અને તેને વરદાન માંગવાનું કહે છે બે બે વર આપે સુરરાજ જે સુરરાજ એટલે જે દેવતાઓ છે સુર એટલે દેવો જે દેવતાઓ છે એ એને બબ્બે વરદાન આપે છે સહેજે નળનું સરયું કાજ અને આવી રીતના નળનું જે કાજ એટલે કાર્ય છે એ સરળતાથી પાર પડે છે ખૂબ સરળ બની જાય છે કમળ માળ આપી સુરરાય સુરરાય રાય એટલે પાછો રાજા જે દેવોના રાજા છે એટલે કે ઇન્દ્રદેવ છે તેમણે નળને કમળની માળા આપી અને એ માળા એવી હતી કે જે લક્ષ વર્ષ નવ સુકાય લક્ષ એટલે લાખો લાખો વર્ષ સુધી સુકાય નહીં અશ્વમંત્ર આપ્યું રજન અને ઇન્દ્ર રાજાએ નળ રાજાને એક અશ્વમંત્ર પણ આપ્યો જે દિન એકે હિંડે સતજોજન એ એવો અશ્વ મંત્ર હતો કે જે ઘોડાના કાનમાં જો ફૂંકવામાં આવે મંત્ર એ બોલવામાં આવે તો એક દિવસમાં તે સત જોજન સત એટલે સો અને જોજન એટલે આઠ એટલે કે સો સત જોજન જેટલો એક દિવસમાં દોડી શકે કહે અગ્નિ નહીં દાજે તુએ જહાં જહા સમરે તાહા પ્રગટું હું એ પછી અગ્નિદેવ અગ્નિદેવે પણ વરદાન આપતા કહ્યું કે નહીં દાજે તું એટલે કે તું ક્યારેય અગ્નિથી આગથી દાજીશ નહીં અને જહાં સમરે જહાં એટલે જ્યાં જ્યાં તું સમરે એટલે કે મને યાદ કરીશ તહાં પ્રગટું હું એ તહાં એટલે ત્યાં હું પ્રગટ થઈશ ધર્મ કહે અને ધર્મ રાજા ધર્મયમ દેવ એ પણ એમને વરદાન આપતા કહે છે કે ભોગવે રાજભોગ ત્યાં લગી નહીં રોગ કે જ્યાં સુધી તું તારા નગરમાં રાજા તરીકે રાજા તરીકે રાજ્ય ભોગવીશ રાજભોગ ભોગવીશ ત્યાં સુધી તારા નગરની અંદર કોઈ પણ વ્યક્તિ બીમાર નહીં પડે કોઈને પણ કોઈ જાતનો રોગ નહીં થાય જે કરશે તારી કથા વાંચના તેને ન હોય જાચ જચના અને ધર્મરાજાએ પણ કહ્યું કે તારી કથાને વાર્તા જે પણ વાંચશે જે કોઈ સાંભળશે તેને ક્યારે પણ કોઈની પણ પાસે જાચ જચના એટલે માંગવું કે યાચવું નહીં પડે કોઈની પાસે કંઈ પણ માંગવા માટે હાથ લંબાવવો નહીં પડે વરુણ કહે એટલે કે વરુણ દેવ જે પાણીના દેવતા કહેવાય છે એમણે પણ વરદાન આપ્યું કહ્યું કે સાંભળ નડરાય સૂકો વૃક્ષ નવ પલ્લવ થાય કે હે નવ રાજા તું સાંભળ સૂકો વૃક્ષ નવ પલ્લવ થાય એટલે કે તારા રાજ્યની અંદર સૂકા વૃક્ષ હશે એ પણ હર્યા બની જશે નવ પલ્લવિત થઈ જશે સમૃ જળ ઉપજે તત્કાળ અને સમૃ એટલે યાદ કરવું જ્યારે પણ તું કે યાદ કરીશ મને ત્યારે ત્યાં હું જળ રૂપે પ્રગટ થઈ ત્યાં જળ પ્રગટ થશે આઠે વર પામ્યો ભૂપાળ ભૂપાળ એટલે રાજા રાજાના ઘણા બધા પર્યાય શબ્દો આ કાવ્યની અંદર આવતા જાય છે તો વિદ્યાર્થી મિત્રો એની નોંધ પણ તમે કરતા જજો પર્યાય શબ્દોની શું કે છે આઠે વર પામ્યો ભૂપાળ અને આવી રીતના ચારેય દેવતાઓ પાસે બે બે વરદાન મેળવી અને નળ રાજાએ આઠ વરદાન પ્રાપ્ત કરી લીધા પછી દમયંતીને આપ્યો વર અમૃત સ્ત્રાવ્યા હજો તારા ઘર પછી દમયંતીને પણ એક વરદાન આપ્યું અને એ વરદાન હતું કે તારા કર કર એટલે હાથ કે તારા હાથ છે એ અમૃત સ્ત્રાવ્યા બનજો હજો એટલે બનજો અમૃત સ્ત્રાવ્યા એટલે કે જેના હાથમાં અમરપણું છે જે કોઈ મૃત જીવને અડશે સ્પર્શ કરશે તો એ જીવન પ્રાપ્ત કરશે એવું વરદાન દમયંતીને પણ આપવામાં આવ્યું તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા સુધી કાવ્યની પંક્તિઓ તમને સમજાવી અને હવે મને આશા છે કે તમે તેના અગ્ર શબ્દો પણ નોંધ કર્યા હશે અને કાવ્યને પૂરેપૂરો સમજવાનો પ્રયત્ન પણ કર્યો હશે હવે આ બાકીની આગળની જે પંક્તિઓ છે એ હું તમને પછીના વિડીયોમાં સમજાવીશ તો અહીંયા હું રજા લઉં છું